जय स्वामी विद्यार्थी मित्रों, आज आप एक व्याकरण टॉपिक भणीशू, विराम चिन्हो। हवे विराम चिन्हों में पूर्ण विराम एनी निशानी आ छे, पछी अल्प विराम आ एनी निशानी छे, प्रश्न चिन्ह एनी निशानी सामे, उद्गार चिन्ह आ छे एनी निशानी। तो आपणे पहेलू ज पूर्ण विराम समझिए। पूर्ण विराम एटले के एक कथन के विचार आपणे कहीए छीए, पूर्ण करीए छीए, त्यारे वाक्यना अंते पूर्ण विरामनी निशानी आवशे। एटले के सादु वाक्य छे, ए सादु वाक्यने आपणे पूर्ण करीए छीए, एटले के सादु वाक्य लखी छे त्यारे वाक्यना अंते पूर्ण विरामनी निशानी जरूरी छे। हवे एक्जाम्पल जोईए तो काशी नगरी में एक मोची रहतो हतो। आ एक सादू वाक्य छे, एटले सादा वाक्यना अंत में पूर्ण विरामनी निशानी आवे छे। हवे पूर्ण विरामनो एक बीजो पण उपयोग छे। एक्जाम्पल के आपणे ज्यारे पत्र लखीए छीए त्यारे ची करी अने बाजू में पूर्ण विरामनी निशानी करीए छीए, ची। तो आनो पूरो अर्थ थाय छे चिरंजीव, एटले के शब्दने टूंकमां दर्शावा माटे पूर्ण विरामनो उपयोग थाय छे। बीजू ली पण आपणे क्यारेक लखीए छीए पत्रकमां के वगैरे એવી રીતે, તો ली એટલે કે લિખિતમ। तो विद्यार्थियों आवी रीते शब्द ने टूंक में लखवामां पण पूर्ण विरामनो उपयोग थाय छे। हवे आपणे बीजू विराम चिन्ह लईए तो अल्प विराम। अल्प विराम एटले के ज्यां पूरेपूरू नहीं पण थोड़ू अटकू, ज्यां पूरेपूरू नहीं पण थोड़ू अटकू, त्यारे अल्प विरामनी निशानीनो उपयोग थाय छे। हवे एना पण आपणे एक्जाम्पल लईए, पण ज्यारे अल्प विराम आपणे करीए छीए त्यारे एक नाममां आवशे के ज्यारे वाक्यमां बहु बधा नाम हशे, क्रियापदो हशे, विशेषणो हशे, त्यारे पण आपणे बे शब्दनी वच्चे अल्प विरामनी निशानी मूकशुं। एक्जाम्पल जोईए तो મેદાનમાં કાનન, રમેશ, રવિ રમતા હતા। જો વિદ્યાર્થીઓ અહીંયા આ વાક્યમાં નામ આપ્યા છે કાનન, રમેશ, રવિ, તો બે શબ્દની વચ્ચે અલ્પવિરામ મૂકેલા છે, પણ છેલ્લો જે શબ્દ હશે તેના પછી અલ્પવિરામની નિશાની આવશે નહીં। હવે બીજું એક્ઝામ્પલ જોઈએ તો હેતવી માટે રમવું, ફરવું, ભણવું, રમવું, ફરવું, ભણવું એ જ મોટો આનંદ હતો। હવે અહીંયા આ વાક્યમાં રમવું, ફરવું, ભણવું આ બધા ક્રિયાપદો છે, એટલે એના વચ્ચે આપણે અલ્પવિરામની નિશાની મૂકીએ છીએ, બરાબર। પણ જો અહીંયા પણ છેલ્લા શબ્દની પછી અલ્પવિરામની નિશાની મૂકવામાં આવતી નથી, તો આ હતું તમારે અલ્પવિરામ। હવે પછીનો વિરામચિહ્ન જોઈએ તો પ્રશ્નચિહ્ન। વાક્યમાં પ્રશ્નનો ભાવ પ્રગટ થાય છે, જે વાક્યમાં પ્રશ્નનો ભાવ પ્રગટ થાય છે ત્યારે પ્રશ્ન ચિહ્નની નિશાની મૂકવામાં
આવે છે. એક્ઝામ્પલ, કેમ મૂંગા થઈ ગયા? કેમ મૂંગા થઈ ગયા? આપણે પ્રશ્ન પૂછ્યો છે કેમ મૂંગા થઈ ગયા, તો વાક્યના અંતમાં પ્રશ્નાર્થ નિશાની આવી. હવે બીજું ઉદાહરણ જોઈએ તો, તમારું નામ શું છે? તમારું નામ શું છે? તો આપણે આ વાક્યમાં પણ પ્રશ્નનો ભાવ પ્રગટ થાય છે, એટલે આપણે આ વાક્યના અંતમાં પણ પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ કરેલો છે. હવે ઉદ્ગાર ચિહ્ન જોઈએ તો, નવાઈ, આશ્ચર્ય, પીડા, ક્રોધ, ધિક્કાર કે પછી દુઃખની લાગણી વ્યક્ત કરવા માટે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે. હવે એની એક્ઝામ્પલ જોઈએ તો, ખબરદાર ત્યાં જ થોભી જા. ખબરદાર ત્યાં જ થોભી જા. હવે આ વાક્યમાં ક્રોધ એટલે કે ક્રોધનો ભાવ દેખાય છે, એટલે ખબરદાર પછી આપણે ઉદ્ગાર ચિહ્નની નિશાની કરેલી છે, અને અંતમાં પણ એટલે કે જે પછીનું જે વાક્ય છે એ પણ ક્રોધવાળું છે, એટલે કે ક્રોધનો ભાવ અંદર દેખાઈ આવે છે, એટલે એ વાક્યના અંતમાં પણ આપણે ઉદ્ગાર ચિહ્નની નિશાની કરી છે. હવે જ્યારે આપણે કટાક્ષ રીતે કોઈને કેવું હોય ને, તો એનામાં પણ ઉદ્ગાર ચિહ્નની નિશાનીનો ઉપયોગ થાય છે. એનું પણ આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો, તું તો બહુ બહાદુર, સસલી જોઈને ભાગ્યો. તું તો બહુ બહાદુર, સસલી જોઈને ભાગ્યો. તો વિદ્યાર્થીઓ, આ વાક્યમાં આપણે કટાક્ષ કરીએ છીએ કોઈનો, તેથી આપણે અહીંયા ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કર્યો છે. તો વિદ્યાર્થીઓ, આ હતા આપણા વિરામ ચિહ્નો. હવે તમારી નોટમાં આપ સૌ હોમવર્ક લખી લેશો. ચારે વિરામ ચિહ્નોના એક એક ઉદાહરણ લખવા. થેન્ક યુ.